પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોનાની મહામારીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના ચેકઅપ માટે હવે 3 મેડિકલ વાન સમગ્ર સુરત શહેરમાં ફરશે. કોરોના વચ્ચે ફરજ બજાવતા જવાનોનું હવે ચેકઅપ કરવામાં આવશે. મેડિકલ વાનમાં જવાનોનું ચેકઅપ કરવામાં આવશે. પોલીસ કમિશનરશ્રીએ મેડિકલ વાનને લીલી ઝંડી આપી છે. રસ્તા પર જ ફેસ બનાવીને જવાનોનું ચેકઅપ કરાશે. સુરતમાં પોલીસ જવાનો અને ટીઆરબી જવાનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. પોલીસના જવાનો ખડે પગે રસ્તા પર સેવા આપી રહ્યા હોય તેવા સંજોગોમાં તેમની હેલ્થની કાળજી લેવામાં આવી રહી છે. 3 જેટલી ચેકઅપ વાન દ્વારા રસ્તા પર પોલીસ જવાનોનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. પોલીસ કમિશનર કચેરી ખાતે 3 વાનને લીલી ઝંડી આપવામાં આવી છે. તમામ પ્રકારની કીટ અવેલેબલ છે. આ મોબાઈલ જ્યાં જ્યાં પોલીસના પોઈન્ટો છે સુરતમાં 366 જગ્યાએ આપણે પોઈન્ટ રાખેલા છે. તમામ જગ્યાએ જઈ અને સ્થળ ઉપર જ જે પોલીસના કર્મચારીઓ ટીઆરબીના જવાનો હોમગાર્ડના જવાનો ફરજ ઉપર કાર્યરત છે એમની ત્યાં તબીબી ચકાસણી કરશે અને જો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીને એવું લાગશે કે અમને કોઈ તકલીફ છે તો તાત્કાલિક સૂચક એના માટે જે કંઈ કાર્યવાહી તબીબી કરવાની રહેશે એ પોલીસ દ્વારા અને સિવિલ હોસ્પિટલ અને હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. સર, ભારતભરમાં પહેલી વખત આ નિર્ણય લેવામાં, કદાચ ભારતભરમાં પ્રથમ વખત છે, ગુજરાત રાજ્યમાં પણ પ્રથમ વખત છે અને પોલીસ કર્મચારીઓની આ સમયે કાળજી લેવાની એ આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. થેન્ક યુ. રવિ કોઈચા, જીટીવી ન્યૂઝ, સુરત.